માત્ર 10 મિનિટમાં ડબ્બો ભરીને એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ચટપટો આ ચેવડો બધાનો ફેવરિટ થઈ જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગણનુજ કિચનમાં. આજે આપણે બનાવીશું, અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલો ક્રિસ્પી ટેસ્ટી થયો છે. કોઈપણ સોડાના ઉપયોગ વગર ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આજે આપણે એકદમ નવી રીતે વ્હાઈટ સેવ બનાવીશું અને સાથે એમાંથી જ એકદમ ચટપટો ટેસ્ટી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો હેલ્ધી ચેવડો પણ બનાવીશું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે સૌથી પહેલાં આપણે એક પેન લેશું, એમાં એક વાટકી પાણી. તમે આ વાટકીના માપથી લીધું છે, તમે કપના માપથી પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. પાણીને સરસ રીતે ગરમ થવા દેશું, ત્યાં સુધીમાં મીઠું છે એ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તો આ રીતે મીઠું મેલ્ટ થઈ જાય અને પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. હવે વ્હાઈટ સેવ બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ રવો લીધો છે. અહીંયા જે વાટકી લીધી છે એનાથી થોડો ઓછો અને આ રીતે ગરમ પાણીમાં આપણે એડ કરીશું. થોડો થોડો એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું. તો હવે આપણે તરત જ આ રીતે મિક્સ કરી લેવાનું, એટલે એમાં કોઈ પણ જાતના ગાંઠા ન પડે અને રવો છે તે બધું પાણી એબ્ઝોર્બ કરી અને સરસ રીતે ફૂલી જાય. આ રીતે મિક્સર બનાવવાથી તમારી સેવ બિલકુલ તૂટશે નહીં અને બહુ કડક પણ નહીં થાય. આમ જોતાં સોફ્ટ થશે અને ખાતા ક્રિસ્પી લાગશે એ રીતની સેવ તૈયાર થશે. હવે આપણે ઢાંકીને 2 થી 3 જ મિનિટ માટે સ્ટીમ થવા દેશું. તમે જુઓ અહીંયા સ્ટીમ થઈ ગઈ અને આ રીતનું મિક્સર ડ્રાય થઈ ગયું છે. તો બસ આ રીતનું ડ્રાય થઈ જાય પછી આપણે એને હવે બિલકુલ કૂક નથી કરવાનું. જ્યારે તમે એને ઢાંકીને રાખો ત્યારે તમારે એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનું છે. હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને એની સાથે આપણે એક લોટ પણ મિક્સ કરીશું, જેના લીધે આ સેવ ખૂબ જ ક્રિસ્પી બનશે અને કંઈક અલગ જ ટેસ્ટ આવશે. તો અહીંયા આ મિશ્રણ છે થોડું ઠંડુ થવા દેશું. ઠંડુ થઈ જાય પછી આ રીતે હાથથી સરસ રીતે આપણે બ્રેક કરી લેવાનું, એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય. અને પછી એ જ વાટકીથી આપણે 1 વાટકી ચોખાનો લોટ. તો આ ચોખા અને રવાની એકદમ ક્રિસ્પી સેવ બનશે. અને જો તમારે આમાં યલો કલર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા હું વ્હાઈટ જ બનાવું છું એટલે હું કલર એડ નથી કરતી. હવે અહીંયા મેં એ જ વાટકીથી 1 વાટકી પાણી ભરીને લીધું છે. હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું. રવો છે એ હજી ગરમ છે એટલે હલકું હલકું હાથથી મિક્સ કરીશું અને આ રીતે જ્યારે એ ગરમ હોય ત્યારે ચોખાનો લોટ એડ કરીશું. કારણ કે ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું, એટલે કે ગ્લુટન ફ્રી હોય છે, તો એના લીધે તૂટવાની ચાન્સીસ વધારે રહે. એટલે જ્યારે ગરમ હોય ત્યારે જ એડ કરશો એટલે સારી રીતે મિક્સ થઈ જશે. હવે તમને જેટલું જરૂર પડે એટલું પાણી એડ કરવાનું, કારણ કે જો ચોખાનો લોટ તમે ફ્રેશ લીધો હશે તો તમારું પાણી થોડું વધારે જોશે અને ચોખાનો લોટ જેમ જૂનો હશે એમ પાણીનું પ્રમાણ ઓછું જોશે. તો આ રીતે તમે જુઓ મેં લોટ બાંધી તૈયાર કરી લીધો. હવે આપણે આ લોટને કોઈ રેસ્ટ દેવાની જરૂર નથી, રવો પહેલેથી જ ફૂલેલો છે એટલે હવે તરત જ સેવ પાડી તૈયાર કરીશું. આ રીતે મશીન લેશું અને મશીનને તેલથી ગ્રીસ કરી લેશું. તો તમારે કેટલી ઝીણી કે જાડી જેવી સેવ પાડવી હોય એ રીતે બનાવી લેવાની અને પછી આ રીતે મશીનમાં ભરી લેશું. તો આ લોટનું મિક્સર છે 1 મશીન જેટલું થયું છે. મશીન નાનું કે મોટું કેટલું તમારી પાસે છે એના ઉપર ડિપેન્ડ કરશે. તો આ રીતે બધો લોટ મેં ભરી લીધો. એક્સ્ટ્રા લોટને આપણે પાછી ભરી લેશું અને આ રીતે મશીનને બંધ કરી અને હવે એમાંથી ક્રિસ્પી ઢગલા બંધ સેવ તૈયાર થશે. તો હવે આ સેવને કઈ રીતે પાડવી એ પણ હું તમને બતાવી દઉં. તો એના માટે અહીંયા તમે જુઓ મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે. તેલ મીડિયમ ગરમ છે, બહુ વધારે પડતું પણ ગરમ ન હોવું જોઈએ અને એકદમ ઓછું પણ ન ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ હોય ત્યારે જ આપણે સેવને પાડવાની. તો આ રીતે મશીનને ઉપર રાખવાનું અને આ રીતે ઉપરની સાઈડથી તમારે ફેરવતું જવાનું. પછી આ રીતે મશીનને પણ સેવ સાથે ફેરવતું જવાનું એટલે સરસ એનો રાઉન્ડ શેપ આવી જશે. તો આ રીતે હું મશીનને સરસ રીતે ફેરવતી જઉં છું. જો તમને લોટ કઠણ લાગે તો તમે એમાં પાછળથી પણ થોડું પાણી એડ કરી લોટને ઢીલો કરી શકો છો, કોઈ ટેન્શન નથી, તો પણ સેવ એકદમ પરફેક્ટ બનશે. આ રીતે પડ્યા પછી હવે આપણે જ્યારે સેવ પાડી લઈએ ને ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, એટલે તરત જ આ રીતે તેલમાં બબલ્સ ઓછા થઈ જશે અને એક સાઈડથી થોડી ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે એની સાઈડને ચેન્જ કરવાની.
તો આ રીતે એકદમ ક્રિસ્પી સેવ તૈયાર થઈ જશે. તમે જુઓ તેલમાં એકદમ બબલ્સ ઓછા થઈ જશે અને તેલ એકદમ ક્લીન થઈ જશે ત્યારે આપણી સેવ એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. તો વધારે ડાર્ક કલર આવવા નહીં દેવાનો, તો પણ એકદમ ક્રિસ્પી થઈ જશે. હવે આ સેવને આપણે કાઢી લેશું અને આ જ રીતે બાકીની બધી સેવ પહેલાં પાડી તૈયાર કરી લેશું. એકદમ સિમ્પલ, આસાન, સરળ અને ઢગલાબંધ સેવ તૈયાર થાય છે. તો તમે બજારના જો નાસ્તા લાવતા હોય તો એકવાર આ રીતે ચટપટો આ ચેવડાનો નાસ્તો ટ્રાય કરજો. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. જો તમારે કંઈ નવી રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને આ જ રીતે તમે જુઓ મેં બીજી વાર પણ સેવ બનાવી તૈયાર કરી. આપણે બંને સાઈડથી એને ફ્રાય કરવાની અને તેલમાં ખાસ તમારે જોવાનું કે આ રીતે બબલ્સ ઓછા થઈ જવા જોઈએ એટલે એક સરખી ફ્રાય થશે. આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવી ક્રિસ્પી થઈ જાય પછી જ આપણે તેલમાંથી કાઢવાની. તો આ રીતે બાકીની બધી સેવ આપણે પાડી તૈયાર કરી લેશું અને પછી આમાંથી ચેવડો બનાવવા માટે હું તમને મસાલા બધા એડ કરીને બતાવી દઉં. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન બદામની સ્લાઈસ, 2 ટેબલસ્પૂન કાજુ બંનેના ફાડા કરી લીધા છે. હવે આ રીતે એક સ્ટેનરમાં એડ કરી અને એને આ રીતે તેલમાં રાખીશું. થોડી વાર ઉપર લઈ લેશું, થોડી વાર રાખીશું, એ રીતે ક્રિસ્પી કરી લેશું. તો બહુ બળી ન જાય એટલા માટે આપણે થોડી વાર આ રીતે તેલમાં રાખવાના, પછી તરત જ લઈ લેવાના. એ જ રીતે આપણે સરસ રીતે ફ્રાય કરી લેવાના. તો બહુ ગોલ્ડન કલર મેં નથી કર્યો, જ્યારે ઠંડા થશે ત્યારે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન દાળિયાની દાળ લીધી છે. આ દાળિયાની દાળ તમને માર્કેટમાં આસાનીથી મળી જશે અને એ ફ્રાય થતાં માત્ર 1/2 મિનિટ પણ નહીં લાગે એટલે ખાસ ધ્યાન રાખજો. આ રીતે તેલમાં 1-2 વાર ડીપ કરવાની અને તરત જ કાઢી લેવાની. એને પણ એક વાસણમાં કાઢી લેશું. હવે અહીંયા મેં 1/2 કપ સિંગદાણા લીધા છે, એને પણ આપણે ફ્રાય કરીશું. તો આ ચેવડામાં તમે તમારા મનપસંદ જે પણ મસાલા એડ કરવા માગતા હોય એ બધા કરી શકાય. તો હું અહીંયા આ રીતે સિંગદાણાને પણ ફ્રાય કરીને એડ કરું છું. ખૂબ જ ટેસ્ટી લાગે છે. સિંગદાણા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના, બહુ બળી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે સિંગદાણામાંથી આપણે તેલ કાઢી લેવાનું. પછી તીખાસ માટે હું અહીંયા 2 તીખી લીલી મરચીને આ રીતે કટ કરી એડ કરું છું અને એને આપણે થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની. તો આ રીતે મરચી પણ સરસ રીતે ફ્રાય કરી લીધી. હવે આ ચેવડામાં ખૂબ જ સરસ ફ્લેવર આપવા માટે આપણે થોડા મીઠા લીમડાના 5 પણ ફ્રાય કરીશું. આ રીતે તેલમાં એડ કર્યા પછી આ 5 સરસ રીતે તરત જ ફ્રાય થઈ જાય છે. તો આ રીતે કાઢી લેશું. તો એકદમ ચટપટો ચેવડો તૈયાર થઈ જશે. અને અહીંયા તમે જુઓ કેટલી બધી મેં ઢગલાબંધ સેવ બનાવી તૈયાર કરી લીધી અને હું તમને તોડીને બતાવું કે કેટલી ક્રિસ્પી છે. તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે આ સેવ કેટલી ક્રિસ્પી છે. હવે આપણે ચેવડો બનાવવા માટે આ રીતે ફ્રાય કરેલા સિંગદાળ અને દાળિયાની દાળ લઈ લેશું. એમાં ચાટ મસાલો અને થોડું સંચળ પાવડર, આપણે મીઠું પહેલેથી જ એડ કર્યું હતું એટલે એ પ્રમાણે, અને 2 ટેબલસ્પૂન જેટલો ખાંડનો પાવડર એડ કરીશું. મિક્સ કરી લેશું અને તમને જેટલો મીઠાશ પસંદ હોય એ રીતે એડ કરવાનો. થોડો ચટપટો, થોડો મીઠો, થોડો સ્પાઇસી આ ચેવડો તૈયાર થવાનો છે. તો હવે આપણે જે તૈયાર કરેલી છે એ પણ એડ કરીશું. સાથે આપણે જે મીઠો લીમડો અને મરચું ફ્રાય કરીને રાખ્યું છે તે એડ કરી મિક્સ કરી લેશું. અને આ સેવ છે એ તમે ડબ્બો ભરીને રાખશો તો પણ નરમ નહીં પડે, મહિનાઓ સુધી રાખશો તો પણ ખરાબ નહીં થાય. અને તમે આ રીતે બનાવી અને તહેવારોમાં આ ચેવડો જરૂરથી ટ્રાય કરવા જેવો છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ ભાવશે. તો ચટપટો, ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો આપણો વ્હાઈટ ચેવડો તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો, બધાનો ફેવરિટ આ ચેવડો થઈ જશે. અને તમે જુઓ કેટલો પરફેક્ટ અને ટેસ્ટી અને ચટપટો બન્યો છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.